મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, હું મનીષા તમારું બધાનું સ્વાગત કરું છું. આજે હું એક કામ કરવાની હતી, મારે બનાવવાનું હતું. કેની સબ્જી કરીશું આજે આપણે? કેની સબ્જી બનાવવાની હતી? ભીંડાનું. યસ, ભીંડાનું સબ્જી બનાવવાની હતી. ભીંડો બનાવવાનો છે, પણ અત્યારે મેં ભીંડો જસ્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, બટ એક ઇન્સિડન્ટ થયો કે ભીંડો બળી ગયો. ચાલો હું તમને બતાવું કે મને ભીંડો કેમ બળી ગયો. તો ગાઈઝ, આ મેં ભીંડો બળી ગયો મારો, એટલે મને હવે ભીંડો આવડતો નથી. પ્લીઝ કમેન્ટમાં મને ભીંડો શીખવાડજો. હજી હું આને ફ્રાય કરું છું, કેમ કે એમાં ચિકાસ બહુ છે, તો જેટલું ફ્રાય કરીએ લો ફ્લેમમાં કરવાનું હતું, બટ હું થોડું મે બી ફાસ્ટ ફ્લેમ થઈ ગયું હશે, અને જો ભીંડો જે છે એમાં બળી ગયો છે, તો હવે હું ટ્રાય કરું છું કે જેટલો બચેલો છે એટલો ભીંડો યુઝ થાય. તો હવે જોઉં છું, ચાલો હું પાછું તમને બતાવીશ કે ભીંડો હવે હું આમાં શું નાખવાની છું અને કઈ રીતે બનાવી. અહીંયા જે છે આને કહે છે સકરિયા, રતારું ગાજર. અને રતારું ગાજર જે છે એનું બનાવવાનું છે હલવો. તો અત્યારે મેં આનો કટિંગ જે છે આવી રીતે કરી લીધા છે, અને આ છે રતારું ગાજરની છાલ. તો આ છાલનો કંઈ ઉપયોગ થાય આપણે? નહીં. ઓકે, તો છાલ તો જે છે હવે ગાયને દેવી પડશે, તો છાલનો કોઈ ઉપયોગ નથી થવાનો. બટ આપણે જે અત્યારે મેં આ કટિંગ કરી લીધું છે, તો હવે હું રતારું ગાજર બનાવીશ. એમનું પણ હું તમને કહીશ કે હું એ ગાજર, રતારું ગાજરનો જે શીરો છે એ કઈ રીતે બનાવીશ. અને અહીંયા જે છે હું હજી ટ્રાય કરું છું કે આની ચિકાસ જે છે એ કઈ રીતે તૂટશે. શું આને વધારે મારે હજી પણ એટલા ફ્રાય કરવા પડશે કે બધા ભીંડો જે છે બળી જાય? જો તમને લોકોને ખ્યાલ હોય કે ભીંડો જે છે એની ચિકાસ તોડવી હોય તેમાં શું કરવું પડે, તો પ્લીઝ મને કમેન્ટ જરૂરથી કરજો. એટલે હું હજી નવી નવી રસોઈ બનાવું છું, શીખું છું, તો તમારા બધાની હેલ્પની બહુ જરૂર છે. તો પ્લીઝ મને કમેન્ટ જરૂર કરજો કે ભીંડોની ચિકાસ તોડવા મારે શું કરવું જોઈએ. તો રતારું ગાજર જે છે એમનો શીરો બનાવવા માટે હવે મેં લીધું છે અહીંયા કુકર. કુકરમાં નાખીશ ઘી, દેશી ઘી છે, ચોખ્ખું ઘી જે આપણે એમાં બનાવશું, તો એનો જે ટેસ્ટ છે એ બહુ સરસ રહેશે. તો અહીંયા જે ચોખ્ખું ઘી જે મેં છે એ 2 ચમચી કુકરમાં નાખેલું છે, અને જો જરૂરિયાત હોય તો તમે વધારે પણ નાખી શકો, જેવી જેની રિક્વાયરમેન્ટ. અને એમાં નાખવાનું રહેશે એલચી દાણા. સો મેં થોડી એલચીના દાણા જે છે એમાં નાખેલા છે, એનો ટેસ્ટ પણ જે એની સુગંધ જે છે એ બહુ સરસ છે, અને ખાવામાં ટેસ્ટ પણ બહુ સરસ આવશે. સો ઘી જે છે એ સરસ રીતે હવે ગરમ થઈ ગયું છે, અને હવે એમાં નાખવાના છે રતારું ગાજર જે છે એમના ટુકડા જે આપણે કરેલા છે એ આપણે હવે એમાં નાખીશું. કુકરમાં કરવાનો એક ફાયદો છે કે જલ્દી થશે અને બહુ સરસ થશે, અને બહુ સારામાં સારી વાત કહું તો ગેસનો બચાવ થશે. કેટલા લોકો એગ્રી છે કમેન્ટ જરૂર કરજો. સો અહીંયા જે છે બધા જે રતારું ગાજર છે એ કુકરમાં અત્યારે મેં નાખી દીધા છે. આને હવે એકદમ સરસ રીતે ઘી જે આપણે પહેલાં મૂકેલું એ બધામાં અંદર સ્પ્રેડ થઈ જાય એ રીતે હલાવવાના રહેશે. અને હવે એમાં નાખવાનું રહેશે દૂધ, જરૂરિયાત અનુસાર દૂધ નાખવાનું રહેશે. જુઓ, આમાં બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, પણ જરૂરિયાત અનુસાર જે છે એ દૂધ એમાં નાખેલું છે. અને હવે આપણે જે છે એમાં એને હલાવીશું, થોડું પ્રોપર રીતે હલાવી લેવાનું છે. તો હવે જે આપણે આમાં નાખીશું ખાંડ, ખાંડ જે છે એ સ્વાદ અનુસાર નાખવાની રહેશે. જેને જેટલું મીઠું ભાવતું હોય એટલું જે છે એમાં ખાંડ નાખી શકો. હવે બધાને બહુ સરસ રીતે એકદમ ફાઇન રીતે મિક્સ કરવાનું રહેશે. જરૂરિયાત પૂરતી ખાંડ જે નાખવાની હતી એ આમાં નાખી દીધી, અને હવે આપણે આને કુકરને જે છે ઢાંકી દેવાનું રહેશે. સો હવે જે છે આપણે એની ઉપર ઢક્કણ ઢાંકી દઈશું. કુકરમાં બનાવશો તો ઘણો સારો એવો હલવો બનશે.
અને મારા કહેવા પ્રમાણે કે ગેસનો બચાવ થશે. જો ગેસની ફ્લેમ છે એ લો ફ્લેમ રાખેલી છે એટલે અંદર જે છે એ વધારે બળી ન જાય. અને અત્યારે હવે આપણે અહીંયા કુકર ઢાંકી દીધું છે તો હવે આ બાજુ જે છે ભીંડો થાય છે. તો જુઓ હવે થોડો થોડો ભીંડો બળી ગયો છે અને થોડો થોડો એવો સારો છે. બટ કહે છે કે જો બળેલો હોય તો પણ એનો ટેસ્ટ જે છે એ ક્રન્ચી આવે છે. તો ચાલો હવે એની ચિકાસ જે છે એ તૂટી ગઈ છે, બધી ચિકાસ નીકળી ગઈ છે. તો હવે આમાં પહેલાં હળદર ઉમેરીશું. હળદર ઉમેરી અને પછી એને હલાવી દઈશું. અને હવે નાખવાનું છે મીઠું. સ્વાદ અનુસાર સોલ્ટ આપ નાખી શકો, કોઈને વધારે થોડું ચડિયાતું ભાવે, ટેસ્ટી ભાવે તો એ પ્રમાણે, અને કોઈને જે છે નોર્મલ ભાવતું હોય તો એ નોર્મલ રાખી શકો. અત્યારે મેં એક સાથે બે રેસીપી બનાવીને હું અત્યારે જે છે આ વ્લોગ રેડી કરું છું. તો તમે સમજી શકો કન્ફ્યુઝન મારી, ખબર નહીં કેમાં સક્સેસ જઈશ, ભીંડો સારો બનશે કે પેલું ગાજરનું, સોરી આપણે જે સકરિયા જે છે એનો હલવો સારો બનશે. તો ચલો હવે એ જોવાનું રહેશે. સો ગાઈઝ હવે જે છે આપણે ભીંડો જે છે મેં ફ્રાય કરી લીધો છે. હવે એમાં નાખશું આ ચટણી. આ ચટણી જે છે એ કાલે જે મેં આપને વાત કરી ને દડાવેલી ચટણી, મને ઘણા બધા કમેન્ટ્સ આવ્યા કે ચટણી જે છે એ કલર જે છે એમનો થોડો ડિફરન્ટ લાગતો હતો. એટલા માટે ડિફરન્ટ લાગતો હતો કેમ કે કાલે હજી તાજી ચટણી આવેલી હતી તો એ કલર થોડું યલો ટાઈપનું લાગતું હતું. બટ અત્યારે છે કેમેરામાં એટલો કલર જે છે એનો ક્લિયર થતો નથી. ચટણીનો કલર જે છે એ સરસ રેડ થઈ ગયો છે અત્યારે. અને હવે આ ચટણી જે કાલે આપણે દડાવેલી છે એ ચટણી આજે યુઝ કરશું ભીંડોમાં. સો આપણે જે પ્રમાણે ફાવે એ પ્રમાણે આપણે એમાં ચટણી નાખીશું. સ્વાદ અનુસાર આપણે એમાં ચટણી નાખી શકીએ. અત્યારે જે પ્રમાણે મારા ઘરમાં ઓછું મરચું ખવાય, બહુ તીખું બધાને પસંદ નથી, તો એ પ્રમાણે નાખું છું આમાં. અને બહુ સરસ રીતે હવે આપણે એને મિક્સ કરવાનું રહેશે. અને હવે એમાં ઉમેરીશું ધાણા પાવડર. ધાણા જીરું પાવડર જે આપણે સ્વાદ અનુસાર તમે નાખી શકો. અને હવે એને સરસ રીતે જે છે એકદમ મિક્સ કરી લેવાનું છે. ભીંડો મારો ફેવરિટ છે પણ આજે મારાથી બળી ગયો તો મને બહુ અફસોસ છે. પણ મને ખબર છે કે તમે બધા મને બહુ સરસ સલાહ આપશો કે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું ભીંડો બનાવું તો મારે શું કરવું જોઈએ, જેનું સજેશન તમારી પાસેથી જોઈએ છે. તો આઈ હોપ કે આજે ભીંડો બનશે, ખાવા જેવો તો બનશે, પણ છતાં પણ તમારા બધાનું સજેશન ને નવા આઈડિયાઝ જો મને મળશે તો એ મારા માટે બહુ સારું છે. તો ભીંડોને હવે જે છે આપણે બહુ સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. સો હવે ભીંડો રેડી થઈ ગયો છે અને હવે માથેથી છાંટીશું એમાં ધાણા ભાજી. ધાણા ભાજીનો ફ્લેવર છે બહુ સરસ આવે છે, એનો ટેસ્ટ બહુ મજા આવે છે. એટલે ધાણા ભાજી જે છે ઉપરથી આપણે છાંટીશું અને જો એમનું જે છે લુક પણ બહુ ફાઇન આવે છે. તો ભીંડો રેડી થઈ ગયો છે અને હવે આપણે જોઈશું કે હલવાના શું હાલ છે. હલવામાં અત્યારે જે છે સીટી વાગી રહી છે અને આઈ થિંક હવે આ લાસ્ટ સીટી વગાડી છે. હવે આપણે આને ખોલવાનું રહેશે અને આમાં જોવાનું રહેશે કે શું બની ગયો છે, કે બાકી છે, કાચું છે કે પાકી ગયું છે. તો હવે જે છે આપણે કુકરને ખોલી લેશું અને એમાંથી જે છે એર બધી જે નીકળી જવી જોઈએ. અને કુકરને ખોલ્યા પછી હલવાનો જે કંઈક સ્ટ્રક્ચર છે આવું હશે. કેમ કે અત્યારે આપણે જે પોઝિશનમાં એમને કુકરમાં નાખ્યા હતા લાઈક કટકા, તો અત્યારે એ રીતે બફાયું છે. હવે આને કરવાનું રહેશે મેશ. તો આ રીતે જે છે ચમચાથી એકદમ સરસ રીતે મેશ કરી લેવાનું રહેશે. આને આપણે બાર બીજી પ્લેટમાં પણ કાઢીને કરી શકીએ પણ જો આમાં કરશું તો વધારે સારી રીતે મેશ થશે. સો ફ્રેન્ડ્સ આ જે હલવો તૈયાર થઈ ગયો છે અને હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે હું તમને બતાવીશ ફૂલ ડીશ મારી આજની હું શું જમવાની છું તે. સો અત્યારે આ છે ફૂલ ડીશ. તો ફૂલ ડીશ અત્યારે તૈયાર થઈ ગઈ છે. અત્યારનું જમવાનું આ છે. આટલું બધું હું એકલી નથી ખાવાની, બટ આ ફૂલ ડીશ જે છે રેડી કરેલી છે. અને બપોરનું જમવાનું જે છે અમારે ત્યાં બધું કરવામાં આવે છે, દાળ ભાત શાક રોટલી હલવો. તો અત્યારે તમે જોવો છો બટેકાનું શાક છે, ભીંડો છે, રતારાનું હલવો છે, ભાત છે, દાળ છે, રોટલો છે અને રોટલી છે.
तो गाइज मारो वीडियो तमने आजनो केवो लाग्यो मने जरूर कहेशो, अने जो पसंद आव्यो होय तो प्लीज लाइक शेर एंड सब्सक्राइब, अने फरी मळीशुं पाछा अमारा नवा वीडियोमां। तो आज माटे टाटा बाय बाय।